જામનગરના લીમડા લાઈન ઉપર આવેલ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલનું નામ ખૂબ જ મોટું છે આ સ્કૂલમાં પ્લે હાઉસથી ધોરણ બાર સુધીના અભ્યાસક્રમનું શિક્ષણ આપવામાં આવે છે આ સ્કૂલના ચેરમેન અશુકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તથા મૌલિક ભટ્ટ કાર્યરત છે આ સ્કૂલ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે 35 વર્ષ શિક્ષણ આપવાનો બહોળો અનુભવ ધરાવતા અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું થાય તે માટે સતત પ્રયત્ન કરતા હોય છે જેના ભાગરૂપે આજે સાયન્સ ફેર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્રિલિયન્ટ સ્કૂલના ચારસો વિદ્યાર્થીઓએ આ સાયન્સ ફેર એક્ઝિબિશનમાં ભાગ લઈ નેવુંથી વધુ સાયન્સ પ્રોજેક્ટનું પ્રેક્ટિકલ પ્રદર્શન કર્યું હતું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ સાયન્સ ફોર એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી મુલાકાત સમયે આ સંસ્થાના ટ્રસ્ટીઓ અશોકભાઈ ભટ્ટ સ્મિતાબેન ભટ્ટ અને મૌલિક ભટ્ટ સાથે રહ્યા હતા આ એક્ઝિબિશન સવારે સાંજના સુધી ખુલ્લું રહ્યું હતું આ સ્કૂલના હજારો વિદ્યાર્થીઓ તથા વાલીઓ આ હાડી પ્રભાવિત થયા હતા ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં વિદ્યાર્થીઓને ધોરણ પાંચથી જ સાયન્સ ટેકનોલોજીનું શિક્ષણ આ સ્કૂલમાં આપવામાં આવે છે જેનો પ્રભાવ આજના સાયન્સ વેર એક્ઝિબિશનમાં જોવા મળ્યો હતો સાયન્સ અને વિજ્ઞાનના શિક્ષણમાં થિયરી કરતાં પ્રેક્ટિકલનું મહત્વ વધારે છે કારણ કે વિદ્યાર્થી જ્યારે પ્રેક્ટિકલ રીતે કોઈ પ્રોજેક્ટને જોવે અથવા બનાવે તો સીધું પોતાના મગજમાં સેવ થઈ જાય છે એટલે કે યાદ રહી જાય છે જેને કારણે પરીક્ષા સમયે પેપરમાં સાયન્સ અને ટેકનોલોજી વિશે લખવામાં વિદ્યાર્થીને ખૂબ જ સરળતા રહે છે આજના સાયન્સ ફેર એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ અનેક ગણો હતો સ્કૂલનું નામ બ્રિલિયન્ટ છે તેવા જ ગુણ સાથે આજે એના વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજીમાં બ્રિલિયન્ટ જોવા મળ્યા હતા આજના સાયન્સ ફેર એક્ઝિબિશનમાં ભાગ લીદે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જીટીપીએસ જામનગર ન્યૂઝ દ્વારા બે વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તેમાં જે સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટી સાથે પણ જીટીપીએ જામનગર

આજે અમે લોકો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને અહીંયા મેં જોયું છે કે એક સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાન્ય જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકોના મગજમાં એક સાયન્સનો અભિગમ તો હોય છે જ પણ એને સ્કૂલ દ્વારા પણ એક ફૂસ કરવામાં આવે તો એ ભવિષ્યમાં મોટો વૈજ્ઞાનિક પણ બની શકે છે અને એની ગંભીરતા લઈ અને આજે મેં જોયું છે ઘણા પ્રોજેક્ટો પણ જોવા મળ્યા છે ખાસ કરીને નેવું પ્રોજેક્ટથી ઉપર અને અત્યારનો જે સમય છે જે પ્રમાણે સોલારની સિસ્ટમ છે સોલારની યુગ છે એ પ્રમાણે કારણ કે વીજળી ની વાત કરીએ તો વીજળીની મર્યાદા છે કારણ કે કોલસો પણ આપણી પાસે લિમિટેડ છે ડીઝલ પણ લિમિટેડ છે એટલે આ બધી જે વાત છે એની ગંભીરતા લઈ અત્યારની જે નવી પેઢી છે એ સોલાર તરફ વળી છે અને સોલારની અંદર એટલી બધી વૈજ્ઞાનિક કામ લાગે છે એટલે કે વિજ્ઞાન કામ લાગે છે એની પણ આ વિદ્યાર્થીઓ જાગૃતતા બતાવી છે અને આજે લગભગ ચારસો પચીસ વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ થયા છે એટલે બિલિયન સ્કૂલની અંદર સાયન્સનો કેવો અભ્યાસ કરવામાં આવે છે એનું એક ઉત્તમ ઉદાહરણ એ જોવા મળે છે અને આવતા દિવસોની વાત કરીએ તો આ અહીંયા ધોરણ બાર બાર અગિયાર બાર સાયન્સ તો ભણવામાં આવે છે પણ એની જે થિરી પણ ભણવામાં આવે છે અહીંયા મોટી એક લેબ પણ છે એને કારણે વિદ્યાર્થીઓ ધોરણ પાંચથી લઈને બારમા સુધીના વિદ્યાર્થીઓ સાયન્સ બાબતમાં નાનપણથી જ આ બાબતનો અભિગમ રાખે એવી મેનેજમેન્ટનો પણ આગ્રહ છે અહીંના જે મેનેજમેન્ટ લેવલે વાત કરીએ તો અશોકભાઈ ભટ્ટ ચેરમેન છેલ્લા પાંચેરસોનો બળો અનુભવ છે એમના જે મિસિસ છે એ પણ ભારે ઉત્સાહી છે ઉસ્મિતાબેન ભટ્ટ વિદ્યાર્થીઓને પૂરેપૂરું પ્રોત્સાહન આપે છે અને સાયન્સ બાબતમાં આગળ વધો કારણ કે ભવિષ્ય છે એ સાયન્સ છે એટલા માટે અત્યારથી જે લોકો ધોરણ પાંચમાં ધોરણ પણ જ આગળ વિદ્યાર્થીઓ આ બાબતનો અભિગમ અપનાવે એવો એ લોકોનો બેસ્ટ પ્રયત્ન છે એમના જે દીકરા છે એ પણ અહીંના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે એટલે કે મેનેજમેન્ટમાં પૂરેપૂરો સહકાર આપે એવા મૌલિકભાઈ ભટ્ટ કે જે હમણાં જે અમે લોકોએ વિઝિટ કરી ત્યારે પણ જોયું મેં છે વિદ્યાર્થીઓમાં એક કોન્ફિડન્સ છે આત્મવિશ્વાસ છે અને સાયન્સ પ્રત્યેની જાગૃતતા છે આ બધી વસ્તુ માત્ર માત્ર બ્રિલિયન્ટ સ્કૂલમાં જ થઈ શકે કારણ કે એક મેનેજમેન્ટનો ધારો કે જે પ્રમાણે વાત બને છે જે પ્રમાણે એ લોકોનો પ્રોત્સાહન કરવાની ભાવના છે એ અહીંયા જોવા મળી છે તો અશોકભાઈ ભટ્ટ જે આપણા બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન છે એ આપણી સાથે જોડાયેલા છે આપણે એમને પૂછશું કે સાહેબ અહીંયા તમે કાંઈક જે પ્રમાણે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ કરો છો કંઈક હટકે કરો છો અને ખર્ચાની પણ કાંઈ ચિંતા નથી કરતા અને લોકયાર્થીઓને પ્રોત્સાહન દેવાનો જ શુભ ભાવ જોવા મળશે ખાસ કરીને સાયન્સ લેવલે રૂપરેલીયા સાહેબ આપણે અત્યાર સુધીમાં દર વખતે વિજ્ઞાન મેળો કરતા આવ્યા છીએ અને જ્યારે આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ટેકનોલોજીને અને વિજ્ઞાનને મહત્વ આપતા હોય ત્યારે ભાવિ પેઢીને તૈયાર કરવાની જવાબદારી શાળા તરીકે અમારી છે ભાવિ પેઢી જે કાંઈ શીખી હશે જે કાંઈ વિષય વસ્તુ માટે રૂચિ થઈ હશે એ વિષયમાં એ પારંગત થશે અને આગળ વધશે તો નાનપણથી જ તે પાંચમું ધોરણ એટલે સામાન્ય ધોરણ કહેવાય પણ છતાંય તે પાંચમા ધોરણથી જ તે જો બાળકોને વિજ્ઞાન પ્રત્યે રૂચિ અને જાગૃતતા કેળવવામાં આવે તો બાળકો શું પરિણામ લઈ આવી શકે એ અકલ્પ અકલ્પનીય હોય છે કારણ કે આપ જે બધા પ્રોજેક્ટ જોયા કે નાના નાના બાળકોને ખ્યાલ આવે છે કે આ બધા પ્રોજેક્ટ છે કઈ રીતે કામ કરે છે એના પ્રોજેક્ટ બનાવવા માટે એ લોકોએ સારી એવી જહેમત ઉઠાવી છે દરેક બાળકોએ અને જે લોકો એ અભ્યાસ કર્યો છે એ અભ્યાસનો નીચોડ આ વિજ્ઞાન મેળામાં દેખાય છે એટલે વિદ્યાર્થીનો જે ઉત્સાહ છે સાહેબ એ પણ અકલ્પનીય છે કારણ કે આ રીતનો સાયન્સમાં આટલો બધો અભિગમ અપનાવવો આ બાબતની રુચિ રાખવી સાયન્સથી વિદ્યાર્થીઓ ભાગતા હોય પણ તમારા વિદ્યાર્થીઓએ સાયન્સમાં રસ રાખ્યો છે મતલબ કે તમારી જે લેબોરેટરી છે એ પણ અહીંયા કામ કરી ગઈ છે વિજ્ઞાન વિષય છે ને એવો વિષય છે કે પ્રેક્ટિકલ વગર કોઈ વસ્તુ શક્ય જ નથી આજે હું ખાલી માત્ર પુસ્તકો વાંચી લઉં પાકશાસ્ત્રનું અને રસોઈ બનાવી લઉં એ વાતમાં માલ નથી પ્રેક્ટિકલ હવે પહેલેથી જ એક આયોજન છે અને પહેલેથી જ અમે કન્ફર્મ છે કે દરેક બાળકોને પ્રેક્ટિકલ કમ્પલસરી કરાવવાનું જેથી કરીને બાળકોને રુચિ વધે પ્લસ એને ખબર પડે કે કઈ રીતે થાય છે કેવી રીતે થવું જોઈએ ક્યાંય નાની મોટી ભૂલ થતી હોય તો એને પણ ખબર પડે કે આ વસ્તુ આમ નથી કરવાની આ વસ્તુ આમ કરવાની છે બીજું પ્રયોગો જ્યારે કરાવતા હોય ક્લાસની અંદર લેબોરેટરીની અંદર ત્યારે અમારા લેબ આસિસ્ટનો એ લોકોની ઉપર ઊભા હોય જેથી કરીને અમુક ઘણા બધા કેમિકલ હાનિકારક હોય છે તો એ લોકોને માર્ગદર્શન આપવું પડે અને અવેર કરવા પડે કે ભાઈ આ પ્રયોગ તમે કરો છો તો આના કેમિકલ્સ આ છે આનું રિએક્શન અથવા તો આ તમને ઇન્જરી કરી શકે તો જેથી કરીને બાળકો જાગૃત હોય તો એ લોકો પછી પોતાની રીતે પ્રયોગ કરતા હોય છે ખાસ કરીને આવા આ રીતના વિજ્ઞાન મેળા કરવાથી વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ પણ વધે છે વિજ્ઞાન મેળાથી કોન્ફિડન્સ તો સો ટકા વધે છે પણ એના કરતાં તે એ લોકોને એક પ્રોત્સાહન મળે છે કે હું કાંઈ કરી શકું છું અને હું પણ એક ભાવિ વૈજ્ઞાનિક છું અને વૈજ્ઞાનિક બની શકીશ રાતે મેં જોયું કે આ અશોકભાઈ ભટ્ટ હતા બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન છે પણ એમાં ભારે ઉત્સાહ છે વિદ્યાર્થીઓનું એજ્યુકેશન શિક્ષણ કઈ રીતે આગળ વધે એ પ્રમાણે એનો બેસ્ટ પ્રયત્ન હોય છે અને ખાસ કરીને ધોરણ અગિયાર બાર સાયન્સ તો અહીં ભણવામાં આવે જ છે પણ જે લોકો અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને લગભગ પાંચમા ધોરણથી જ સાયન્સનું માર્ગ સંદેશવામાં આવે છે જેથી કરીને ધોરણ દસમાં બી વિદ્યાર્થી આવે ત્યારે પણ એને વિજ્ઞાનનું કારણ કે બોર્ડ પરીક્ષા લેતી હોય છે એટલે એમાં પણ એનું નોલેજ આ આ જે કાંઈ પ્રેક્ટિકલ વર્કઆઉટ કર્યું હોય એ કામ લાગતું હોય છે અને વાત આવી અગિયાર બાર સાયન્સની તો એની અંદર વિદ્યાર્થીઓ પણ જ્યારે એક ગ્રુપ અને બી ગ્રુપ કોમર્સ અથવા સાયન્સ એ રાખવાની વાતો હતી આનો વિદ્યાર્થી છે મેક્સિમમ સાયન્સ રાખવાનો આગ્રહ રાખે છે કારણ કે એ પ્રમાણે અહીં શિક્ષણ આપવામાં આવે છે અને ખાસ કરીને સાયન્સની અંદર એટલા બધા મોટી ઇન્કમવાળી વસ્તુ છે એનું એટલું બધું ઉજળું બને છે એટલે આ લોકો જે બ્રેડન્ટ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ પહેલાં દિવસથી જ સાયન્સ પ્રત્યેનો વિદ્યાર્થીઓનો અભિગમ કેમ વધે એ બાબતે બેસ્ટ પ્રયત્ન કરે છે અને આ રીતના વિજ્ઞાન મેળા વારંવાર એ લોકો દર વર્ષે કરતા રહી છે પણ વિજ્ઞાન મેળામાં અલગ સ્કૂલો દરેક સ્કૂલો આ રીતના વિજ્ઞાન મેળા કરતા હોય પણ અહીંની જે સ્કૂલ કરે છે એ કંઈક અલગ કરે છે અટકે કરે છે એ નક્કી છે